આગળ વાત કરીએ તો અમરેલીમાં કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોરોના કાળ દરમિયાન ભારે મુશ્કેલી પડી હોવાને સ્વીકાર કર્યો અને ઉલ્લેખનીય છે કે મેડિકલ કોલેજના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી જ્યારે તેમનું સન્માન કરાયું હતું. સન્માન બાદ રૂપાલાએ કોરોના કાળમાં ડોક્ટરોને પડેલી તકલીફ બદલ પણ માફી માંગી હતી તેમજ સામાન્ય ને લઈને જે લોકોને તકલીફ પડી છે સામાન્ય માણસને તેમની પણ માફી માંગી હતી. આ સાથે જ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા. તમે તક મને હું આખે આખું સન્માન તમારા કોરોના વોરિયર્સ ને અર્પણ કરું છું. એમને સાહેબ આ ખૂબ અઘરો સમય હતો અને એમાં મારા ફોન અહીં આવ્યો અને મેં એવું કીધું હું કરે છે આવડા કેન્દ્ર સાંભળતા નથી. એક ખાટલો નથી, એક બાટલો નથી જે હું અને આવું તો હું બોલ્યો પણ બીજા બધા જે બોલ્યા છે ને એ તમામ વતી હું તમારી પાસે ક્ષમા યાચના કરું છું જેણે જે કીધું. કારણ કે એ વખતે એ પીડામાં હોય એને એનો ઈરાદો એવો ના હોય પણ એને એની પોતાની પીડા હોય એનું સ્વજન પીડાતું હોય